તમે અમને એક ગાઈડલાઈન આપી રહ્યા છો કે કેવા ધર્મ અને કયા ગુરુ આજે આપણા જીવનની અંદર હોવા જોઈએ જેમાં તમે અનેક પ્રકારના ગુરુઓની અંદર જે વિશેષતા હોય એ બતાવી કે એને લઈને ચાલીએ તો જ અમારા જીવનનું ક્યાંક ને ક્યાંક ઉદ્ધાર થાય હવે આપણે જે આગળ વધીએ છીએ એ બહુ જ સુંદર એક કદમ છે જેને કહ્યું છે પ્રાકૃત ભાષામાં ઉપગૃહણ અને આજે આપણે એને ઉપગુહન તરીકે માનીએ છીએ કે યાદ કરીએ છીએ મને એક વાત યાદ આવે છે બહુ જ મોટા વૈજ્ઞાનિક થયા છે થોમસ અલ્વા એડિશન હું જ્યાં ને ત્યાં યુવાઓને આ પ્રસંગ સંભળાવું છું એમના જીવનનો એક પ્રસંગ છે એમણે જ્યારે ઓગણત્રીસ વર્ષ ને છ મહિનાની મહેનત કર્યા પછી બલ્બ ને શોધ્યો અને એ બલ્બ જે દિવસે બનીને તૈયાર થયો એના ડેમોન્સ્ટ્રેશન નો દિવસ હતો ડેમોન્સ્ટ્રેશન માટે મીડિયા અને ગવર્મેન્ટના ઓફિશિયલ્સ બધા હાજર હતા અને જ્યારે પોતે ડેસ્ક પર આવ્યા અને એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે આજે હું મારા જીવનના અનમોલ ત્રીસ વર્ષની ઇન્વેન્શન આપ સૌની સામે ડેમોન્સ્ટ્રેટ કરીશ ત્યારે એને પોતાના ઇન્વેન્શનના સાથી તરીકે એક સ્પોટ બોય રાખેલો એક તેર ચૌદ વર્ષનો છોકરો હતો અને એને એને કીધું કે જા બેટા

હું ફરીથી એક નવો બલ્બ બનાવી અને ડેમોન્સ્ટ્રેટ કરીશ એ તો બહુ પેશન્સ એમનામાં કહેવાય અને એનાથી પણ હજી તાજુબની વાત એ છે કે 48 કલાકમાં એમણે જોયું કે પેલા છોકરાની મનની સ્થિતિ કેટલી હતી કેટલી એને દુઃખની ફીલિંગ હતી એને એને સમજ્યું અને 48 કલાક પછી જ્યારે માસ્ટરપીસ બીજો તૈયાર થયો ફરીથી એજ ડેસ્ક ફરીથી લોકોની વચ્ચે જ્યારે ડેમોન્સ્ટ્રેશનનો વારો આવ્યો ત્યારે એમણે એ જ છોકરાને કહ્યું બેટા બલ્બ તારા જીવનના અનમોલ વર્ષોમાં તે શોધેલી આટલી મોટી ઇન્વેન્શન ની એને કદર ના કરી અને તું એને ફરીથી ચાન્સ આપે છે ત્યારે થોમસ એવું કહ્યું કે કદાચ આ વખતે પણ એના હાથેથી બલ્બ તૂટી જશે તો પણ મને કોઈ દુઃખ નથી પણ મને એ ખબર છે કે છેલ્લા કલાકથી જેનું દિલ તૂટી ગયું છે એ આજે જોડાઈ વ્યક્તિત્વ અને એની સાથે સાથે મહાન વૈજ્ઞાનિક પણ હતા આજે બહુ ઓછા લોકો માં જોવા મળે છે ઓછા નહીં એટલે હોતું જ નથી આ જોવાનું આને કહેવાય છે ઉપગુહાન ની રાઈટ એક એક્ઝામ્પલ રાઇટ વેરી નાઇસ દર્શક મિત્રો કેટલું સરસ બેને આપણને સમજાવ્યું કે હવે એક સમય છે બધાને સપોર્ટ કરવાનો સહાનુભૂતિ રાખવાનો તો જ આપણી જીવનશૈલી આગળ વધશે દરેકના નાના નાના અવગુણોને બેને કીધું કે એ અવગુણને મોટા ન થવા દો પણ એને નાના નાના અવગુણોને સમાવી લો અને તો જ એ વ્યક્તિનું પણ મનોબળ વધી શકશે કેટલા સરસ એક્ઝામ્પલોથી આપણને આ એપિસોડની અંદર બેને ચર્ચા કરી જો આપણે આ બધાને જીવનમાં ઉતારતા જઈએ કે હવે સમય છે ઉતારવાનો ઘણું વાંચ્યું ઘણું સાંભળ્યું પણ હવે સમય છે સાથે પગલું માંડી અને ચાલવાનું તો આવા વાળા સમયમાં સાથે બની રહેજો આવી ઘણી ચર્ચાઓને લઈને આવીશું અને તમને બધાને જ ગીતાબેનને સાંભળવાનો બહુ જ આનંદ આવી રહ્યો છે એની અમને અહીંયા જાણ પણ થઈ રહી છે તો હવે સમય છે વિદાય લેવાનો નમસ્તે